नमस्कार टीवी 9 समाचार साथे हूँ छु मानसी सोनी समाचार गांधीनगर थी ज्यां जंत्रीना नवा दर मामले बिल्डर मां भारे रोष जोवा मळी रह्यो छे। जंत्रीना नवा दर सरकारे जो अमली कर्या छे तेने लईने बिल्डर लॉबी मां भारे नाराजगी जोवा मळी रही छे। क्रेडाई जीसीसीआई ना सभ्यो सहित तमाम स्टेक होल्डर्स नी बैठक पूर्ण थई गई छे। आ बैठक पूर्ण थई छे सुप्रिटेन्डेंट ऑफ स्टेम्प ऑफिस खाते आ बैठक योजाई हती। रजूआत करशे बिल्डरो ભાવમાં થયેલા વધારાના કારણે સતત વિસંગતતા જોવા મળી રહી છે, ત્યારે ક્રેડાઈ હોય કે પછી અલગ અલગ બિલ્ડર એસોસિએશન હોય બેઠકોનો દોર ચાલી રહ્યો છે। આજે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસની અંદર પણ બેઠક થઈ હતી, સાથે વાત કરવા માટે સુરેશભાઈ પટેલ ઉપસ્થિત। સુરેશભાઈ, તો પહેલી તો વાત છે કે કયા મુદ્દાઓ આજે બેઠકમાં ચર્ચા થયા છે, કેમ કે સ્ટેમ્પ ડ્યુટીને લઈને પણ અનેક સવાલો આવી રહ્યા છે। સુરેશ પટેલ, પ્રેસિડેન્ટ નારેડકો ગુજરાત, સ્ટેમ્પ સુપ્રિન્ટેન્ડન્ટે આજની જે મીટિંગ બોલાવી હતી તે મીટિંગ એમણે કેવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ રીતે જંત્રી બનાવી શકાય એ માટે બોલાવી હતી। મને એમ લાગે છે કે 10 વર્ષનો લાંબો સમય આ બાબતે એમની પાસે હતો, પણ જ્યારે જંત્રીના ભાવ ડબલ થઈ ગયા છે ત્યારે કેવી રીતે જંત્રી બનાવી શકાય એ રીતની વાત કરવી મને એમ લાગે છે કે ક સમયની છે। જંત્રી કેવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ બનાવે એ માટે પ્લોટમાંથી ઇલેક્ટ્રિક ગ્રીડ પસાર થતી હોય, સ્મશાનની બાજુમાં પ્લોટ હોય, અંડર બ્રિજ આવી ગયો હોય કે મોટા રોડ ઉપર નાના રોડ ઉપર કેટલાય પરિબળો જંત્રી નક્કી કરવાની હોય એવા વખતે મહેસાણા હોય, પાલનપુર હોય, કચ્છનું રણ હોય કે નડિયાદ હોય કે ગુજરાતમાં વલસાડ હોય, બધી જગ્યાએ એકાએક જંત્રીના ભાવો ડબલ થઈ જાય એ વાત કોઈ પણ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ્ય નથી। સરકાર તો એવું જ કહે છે કે જ્યારે 2011માં પણ જંત્રી વધારવામાં આવી હતી ત્યારે આ જ રીતે ઓવરનાઇટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો, તો આ વખતે બિલ્ડર લોબીમાં આ ઓહાપો કેમ છે? પહેલામાં પહેલી વાત એ છે કે કોઈ પણ વખતે પેશન્ટને માની લો કે 2000 mg ની દવા આપવાની હોય તો 100 mg દિવસમાં 3 વાર આપીને 7 દિવસનો કોર્સ કરવો પડે। એક રાતમાં તમે કરી દો તો 9000 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની આવક છે એ એકાએક 18000 કરોડ રૂપિયા થઈ જાય। 1500 રૂપિયા જેટલા એના જીએસટીના દરો, 1500 કરોડ રૂપિયાના જીએસટીના નવા ભારણ આવી જાય, 3000 કરોડ રૂપિયાની જે FSIની ઇન્કમ છે એ સીધી 6000 કરોડ થઈ જાય, તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ એન્ડ યુઝરનું જે ઘરનું ઘર છે એકાએક આ રીતે ડબલ રીતના સ્ટેમ્પ ડ્યુટીના કે બીજા વધારાના દરો સહન ન કરી શકે। એટલે અમારો સરકારને એ જ વિનંતી છે કે રાતોરાત જે ડબલ કરવાની વાત છે એને તમારે ટુકડે ટુકડે વધારવી જોઈએ। મારો સવાલ એ છે કે 2011માં જ્યારે જંત્રી વધી હતી અને 2023માં જંત્રી વધી છે, નિર્ણય આ રીતે જ લેવાયો તો ફરક ક્યાં આવી રહ્યો છે? 2011માં જ્યારે જંત્રી 100% વધારવામાં આવી ત્યારે વિરોધ પછી 72 કલાકમાં એમાં સુધારો કરીને 50%ની જંત્રી અમલમાં કરવામાં આવી હતી અને ખાતરી આપવામાં આવી હતી કે હવે પછી જ્યારે જંત્રી વધારીશું ત્યારે એને ગ્રેજ્યુઅલી વધારીશું અને સ્થળ સ્થિતિને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈશું। આજે આદરણીય સ્ટેમ્પ ઓફ સુપ્રિન્ટેન્ડન્ટે સ્વીકાર્યું અમારી મીટિંગમાં કે અમે જાન્યુઆરીથી જ આ પ્રક્રિયા શરૂ કરી છે વૈજ્ઞાનિક પદ્ધતિ કરવાની, તો 10 વર્ષનો લાંબો ગાળો તમને વૈજ્ઞાનિક પદ્ધતિથી જંત્રીનું અમલીકરણ કરતા ક્યાં રોકી રહ્યો હતો? હવે એકાએક તમે જ્યારે વધારો કરવાની વાત કરો છો એ યોગ્ય નથી। અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે વિસંગતતા સ્ટેમ્પ ડ્યુટીને લઈને હોય, જંત્રીના ભાવને લઈને હોય, ગ્રામ્ય વિસ્તારથી લઈને અર્બન વિસ્તારમાં હોય, રૂરલ એરિયા હોય, ક્યાં ક્યાં વિસંગતતા આ નિર્ણયથી આવી રહી છે? સૌથી અગત્યની વાત તો પ્લોટના જે રોડ વિડ્થ છે એ પ્રમાણે FSI આપવામાં આવતો હોય, તમે રોડ વિડ્થને ધ્યાનમાં રાખ્યા વગર બધા જ પ્લોટની જંત્રીને બમણી કરી દો, તમે પ્લોટની આજુબાજુમાં સ્મશાન છે કે કેમ, એની ઉપરથી ઇલેક્ટ્રિક ગ્રીડ પસાર થઈ છે કે નહીં, પ્લોટની અંદર પાણી ભરાય છે કે કેમ, પ્લોટની ભૌગોલિક પરિસ્થિતિ શું છે, આ બધું જોયા વગર અત્યારે ફતેવાડીમાં જે 2011માં 400 રૂપિયા જંત્રી હતી એને 2011માં એક રાતમાં વધારીને 4200 રૂપિયા કરી દીધી, આજે એને 9400 રૂપિયા કરી દીધી, તો જે એની આજે બજાર કિંમત જ 5000 રૂપિયા હોય, તો આ રીતે એકાએક ડબલ જંત્રી કરવાથી ખરેખર એન્ડ યુઝરને ન્યાય નથી મળતો। સુરેશભાઈ, અત્યારે એક આખો વર્ગ એ પણ કહી રહ્યો છે કે સામાન્ય જનતાને બિલ્ડર લોબી અત્યારે પોતાનું વિચારી રહી છે, એમનો ક્યાંક ને ક્યાંક આખો જે પ્રોફિટ છે માઇનસમાં જઈ રહ્યો છે, એટલે આ ઉહાપો છે, બાકી મહદઅંશે જેટલા પણ સ્કીમ હોય છે એ સ્કીમમાં 100% પેપર ક્યારે આપવામાં નથી આવતા? હકીકતે જોવા જઈએ તો જ્યારે એડવોકેટ 15 પૈસાની સ્ટેમ્પ વધનો 1 રૂપિયો થાય ત્યારે એડવોકેટ કોઈ પણ વાતને રજૂઆત માટે જાય ત્યારે એવું કહેવામાં આવે છે કે એન્ડ યુઝર્સનો ક્લાયન્ટ માટે છે, તો અત્યારે ક્લાયન્ટ છે તે સંગઠિત નથી, એટલે ડેવલપરો ક્લાયન્ટની વાતને લઈને આવી રહ્યા છે।
जे मकान 45 लाख रुपयानुं छे जेमां 13,50,000 रुपयानी सरकारनी विविध करोनी आवक छे ए जो आजे डबल जंत्री करवामां आवे तो एनाथी जीएसटी पण वधे छे, स्टेम्प ड्यूटी पण वधे छे, इनकम टेक्स पण वधे छे अने मकानमां 5 लाख ने 50,000 5,80,000 रुपया मकाननी किंमत वधे छे। एटले जे व्यक्तिए पोताना घर माटे एंड यूजरे फर्निचर माटे पैसा रिझर्व राख्या छे ए शुं सरकारने एक रातमां करमां आपी देवाना? તમને શું લાગે છે સરકાર આ નિર્ણયને પાછો લેશે? સરકારે ચોક્કસ આ બાબતે વિચારવું પડશે કે જે ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો વ્યવસાય છે, 266 ઇન્ડસ્ટ્રી નિર્ભર આના ઉપર કરે છે, એને કઈ એક રાતમાં સીધે સીધું 15,000 કે 18,000 કરોડનું બર્ડન એન્ડ્યુઝર ઉપર ન આપી શકાય, નિર્ણય પાછો નથી લેવાતો, તો આપની જે એસોસિએશન છે, ફેડરેશન છે, બિલ્ડર લોબી છે, એનો શું ઓપિનિયન આવી રહ્યો? શુક્રવારે આજે ગુજરાતભરના ડેવલપરો નિર્ણય લીધો છે કે આપણે નવી જંત્રી મુજબ દસ્તાવેજો રજીસ્ટર નહીં કરાવીએ। શનિ રવિનો સરકાર સાથે વાટાઘાટોનો સમય છે, સોમવારે અમે એમ વિચારી રહ્યા છીએ કે જો ગુજરાત સરકારે આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય ન લે તો જે નવનિયુક્ત ધારાસભ્યો છે ગુજરાતભરના 182 ધારાસભ્યો, એ ધારાસભ્યોને પ્રજાનો અવાજ પહોંચાડવા માટે અમે એકજૂથ થઈને પ્રયત્ન કરીશું, કારણ કે આ પ્રજાની વેદના છે, એને પ્રજાના પ્રતિનિધિઓએ વિધાનસભા સુધી લઈ જવી પડશે। અને જે 26 જેટલા લોકસભાના ચૂંટાયેલા સાંસદો છે, 11 જેટલા રાજ્યસભાના સાંસદો છે, એની આગળ પણ અમે વાત મૂકીશું। આ પ્રશ્ન પ્રજાને રાતોરાત વેદના આપવાનો છે અને એ પ્રશ્નને ચોક્કસ પ્રજાના પ્રતિનિધિ સુધી પહોંચાડીશું। આ પ્રશ્ન વાત કરવા માટે તો ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે અત્યાર સુધી વાટાઘાટો ચાલી રહ્યો હતો, પરંતુ જો રવિવાર સુધી નિર્ણય નહીં આવે તો પછી જે જનપ્રતિનિધિ છે એ ધારાસભ્ય હોય કે સાંસદ હોય ત્યાં સુધી પણ જશે। હાલ તો બિલ્ડર લોબીનું એવું કહેવું છે કે સામાન્ય જનતાનો આ પ્રશ્ન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા સાથે બિલ્ડરના પણ કેટલાક જે હિત છે તે પણ આમાં સંડોવાયેલા છે અને એ જ કારણ છે કે જંત્રીને લઈ અને બજારમાં એક ઓહાપો થઈ રહ્યો છે। જોવા એ છે કે સરકાર પોતાના નિર્ણય પર કેટલી મક્કમ રહે છે અથવા તો નિર્ણયમાં ફેરફાર થાય છે। કેમેરામેન અમારી સાથે કિંજલ